વિરામ બાદ આપનું સ્વાગત છે અને હાલ સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી. તો ગાંધીનગરમાં આખે આખું ગામ વેચાઈ ગયું હોવાની ચર્ચા. દહેગામનું જૂના પહાડિયા ગામ વેચાઈ ગયાની ચર્ચા. પહાડિયા ગામના દસ્તાવેજનો વિવાદ રહેઠાણના પુરાવા હોવા છતાં લોકો ચિંતામાં. 142 સર્વે નંબરમાં વસેલું છે ગામ. 50 વર્ષ પહેલા લોકોએ વસવાટ કર્યો હતો. જમીનના મૂળ માલિકે સ્વેચ્છાએ આપી હતી જમીન. રજીસ્ટર દસ્તાવેજથી ગામની જમીન વેચી હોવાનો આરોપ. હાલ ગામનો ચાલી રહ્યો છે સર્વે. પહાડિયા ગામ સરકારી યોજનાથી વંચિત. વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા શહેરમાં પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, ત્યારે હવે બ્રિજની ડિઝાઇનને લઈને હાલ ભાજપ સામે ભાજપ આવી ગયો છે. મનપાના શાસકો કહે છે કે સરકારે ગ્રાન્ટને લઈ ડિઝાઇન બદલવાનું કહ્યું હતું, ત્યારે સામે પક્ષે જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગ્રાન્ટને લઈ કોઈ કામ અટકતું નથી, અમે પૂરતી ગ્રાન્ટ આપવા તૈયાર છીએ. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે અમે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે, જ્યારે મેયર ગીતા પરમારે કહ્યું શહેરી વિકાસ મંત્રાલયમાંથી ફેરફાર થયો છે, ત્યારે જૂનાગઢ મનપામાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ અને ટેકનિકલ માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હાલ ગ્રાન્ટનું પ્રોવિઝન પૂરતું નથી, એટલે આ ઓવરબ્રિજને બે ભાગમાં કરવો, પ્રથમ તબક્કો અને બીજો તબક્કો. ભવિષ્યમાં આ બ્રિજ બે પાર્ટમાં થવાનો છે, એટલે પ્રથમ પાર્ટના કામની શરૂઆત મહાનગરપાલિકા કરવા જઈ રહી છે. અત્યારે હમણાં વિરોધ આવ્યો ત્યારે ખબર પડી કે એક ડિઝાઇનની અંદર ચેન્જ થયું છે, એટલે આ નવી ડિઝાઇન છે એની કંઈ મને માહિતી પણ નથી અને ખ્યાલ પણ નથી, અને કોર્પોરેશન એ નિર્ણયો કરતી હોય છે અને પૈસાનો વિચાર કરીને કરતા હોય તો એ ખોટી વાત છે. પૈસા તો 100 કરોડને બદલે 200 કરોડ માગો. તમારું વિઝન સાચું હોય, સારું હોય, લોકોના હિત માટે હોય તો રાજ્ય સરકાર કોઈ પણ કામ કરે છે. રેલવે સ્ટેશન ફાટકો છે ત્યાં આપણે ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ, અને જે ફેરફારની વાત કરે છે, પહેલાં આપણે એચ આકારનો હતો અને હવે આપણે એસ આકારનો બનાવવાના જઈ રહ્યા છીએ, પરંતુ આ ફેરફાર કોઈ ક્ષતિના કારણે શહેરી વિકાસમાંથી જ થયો છે. એટલે આજે હમણાં આપણે પહેલા ફેસમાં આપણે એસ આકારનો ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ. જૂનાગઢ શહેરમાં સાકાર થનાર ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફારને લઈ સ્થાનિકોએ નવી ડિઝાઇનનો વિરોધ કર્યો છે. સ્થાનિકો ભાજપના પદાધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. મનપામાં સૌથી વધુ શાસન કરનાર ભાજપની અણઆવડતને કારણે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. કોઈ વિઝન વગર ઓવરબ્રિજ બનાવવા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. જૂની ડિઝાઇન પ્રમાણે જ ઓવરબ્રિજ બનાવવાની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે, કેમ કે જૂની ડિઝાઇનમાં મુખ્ય રસ્તો જે 4 માર્ગીય છે તેને કોઈ અડચણ નહોતી, પણ હવે રોડ પર પિલર આવતા રોડ સાંકડો થઈ જશે. કોંગ્રેસે પણ ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જો નવી ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તબક્કામાં 15 અબજ ને 60 કરોડ રૂપિયા એ લોકોએ વાપરી નાખ્યા છે. પૂછો તો ખરા, જૂનાગઢની પ્રજાને પૂછો તો ખરા, ક્યાં વાપર્યા છે? આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા. એકવાર જૂનાગઢમાં કોઈ એવા એડમિનિસ્ટ્રેશનને મૂકો અને કૃપા કરી અને જૂનાગઢની પ્રજાને બચાવો એવી અમે માન્ય મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ પાસે વિનંતી કરીએ છીએ. 38 કરોડનું કામ હતું, હાઈ ક્લાસ એચ આકારનો ઓવરબ્રિજ બનતો હતો, એ ક્યાં કારણોથી બંધ રહ્યો અને પાછો એસ આકારનો 60 કરોડના ખર્ચે બની રહ્યો છે? તો આપણે જોઈ શકીએ કે ઓવરબ્રિજ ટૂંકો થયો, રકમ વધી. ઓલો જે એચ આકારનો મોટો બ્રિજ હતો એમાં રકમ ઓછી હતી. તો આ રીતનું જે આ શાસક પક્ષે કર્યું છે એ આમાં કાંઈ કોઈને સમજાતું નથી. નર્મદાના નાંદોદ તાલુકાના ગામોમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ છે. આ મામલે મહુવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગને લેખિત રજૂઆત પણ કરી છે. અને હવે વાત કરીએ અનંત રાધિકાના લગ્નની.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 7 જન્મોના લગ્નના બંધને બંધાયા છે. અનંત રાધિકાના શાહી લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાયા. લગ્ન પહેલા વરકન્યાની વરમાળાની સેરેમની થઈ હતી. વરમાળા બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નની વિધિ યોજાઈ હતી. વીવીઆઈપી મહેમાનો આ લગ્નમાં પહોંચી હાજરી આપી હતી. લગ્નમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, આધ્યાત્મિકતા, ભારતીય લોકકલા, શિલ્પ, કૌશલ અને સંગીતની ઝલક જોવા મળી. ભવ્યાતિભવ્ય આયોજિત આ લગ્નમાં દેશ વિદેશના વીવીઆઈપી મહેમાનોએ હાજરી આપી. નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ. પર્યાવરણ સે છેડછાડ કા નતીજા હમને સબને દેખા હૈ, જિસ પ્રકાર સે પ્રાકૃતિક આપદા વગેરે આ રહી હૈ, સ્વાભાવિક રૂપ સે હમ ઇસકી ચિંતા કરેંગે તો ઇન સબ સે બચા જા સકેગા. પેડ સદૈવ પર્યાવરણ કી રક્ષા કરતા હૈ. પેડ પૌધે એક તરહ સે જીવિત ઋષિ મુનિ કી તરહ હૈ, જો અપના જીવન સમાજ કે લીધે દેતે હૈ, ઓક્સિજન દેતે હૈ, કાર્બન ડાયોક્સાઇડ લેતે હૈ, ઓર ઓઝોન કી લેયર જિસ પ્રકાર સે ડાઉન હો રહી હૈ, એસે મેં ઇસકા મહત્વ ઓર બઢ જાતા હૈ. મેરી અપની ઓર સે એસે સભી અભિયાનો કે લીએ શુભકામના બધાઈ. સક્રિય થયા છે તો અમરેલી જિલ્લામાં વરસાદે રમઝટબો લાવી સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો. આ બાજુ ખાંભા, નાનુડી, ભાડ, વાંકિયા, જીકીયાળીમાં વરસાદ પડ્યો. અવિરત ધીમીધારે વરસાદથી પાક પર જાણે કાચું સોનું વરસ્યું. ઉપલેડા ગ્રામ્ય પંથકમાં મોજીરા, ગઢાડા, ખાખી, જાળિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા નદી નાળા છલકાયા. મોજ નદીમાં પાણીની આવક થતાં ગઢાડા ગામ પાસે આવેલો મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલાયા છે. સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અલથાણા વિસ્તાર ટાપુ બની ગયો. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. એમાં સવાર સવારમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ. એક સ્કૂલ વાન ખાડી પાસે ભરાયેલા પાણીમાં વચ્ચોવચ ફસાઈ જતા બાળકો ડરી ગયા. સ્કૂલ વાહન બહાર જ ન નીકળતા સ્કૂલ વાહન ચાલક અને બાળકો નીચે ઉતરી ગયા હતા અને વાનને ધક્કા માર્યા હતા. વાનને ધક્કા મારીને એક કાંઠે પહોંચાડી હતી. બાળકો વાનને ધક્કા મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે તંત્રના પાપે બાળકોને મુશ્કેલી પડી. સ્કૂલ પણ સમય કરતા મોડા પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર બનીને ત્રાટકી રહ્યું છે. અંધાધાર વરસાદથી બારડોલી શહેરના વિવિધ રોડ પર પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તોફાની પવનના કારણે અનેક સ્થળ પર વૃક્ષો ધરાશાયી થયા. શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ ઉપર વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયું. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો. દુર્ઘટનાના પગલે રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે ફાયરની ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ વરસાદના પગલે ખેડૂતોમાં આનંદનો માહોલ પણ છવાયેલો જોવા મળ્યો. ગુજરાતના મોટાભાગના વિસ્તારો મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ. રાજ્યમાં ચોમાસુ ફરી જમાવટ કરવા તૈયાર થઈ ગયું છે. હવામાન વિભાગે ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. આ તરફ ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર થઈ, ખેડૂતો ખુશખુશ.
ભાવનગર પંથકમાં મેઘરાજા ઓળઘોળ થતા નદીઓ ગાંડી તૂર બની છે. ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. આ બંધ સરકારની મદદ વગર ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો. બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બંધમાં પાણી છલકાતા 12 ગામોને ફાયદો થશે. આ બંધમાં પાણી છલકાતા વિસ્તારના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પણ વધશે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 થી 4 ઇંચ વરસાદ વરસી ગયો છે. આથી ઉમરગામથી પસાર થતા તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે. સંજાણ નજીકથી પસાર થતી વારુલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે. આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદ પડ્યો. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બરવાળા શહેર પંથકમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા તો નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી. છત પરથી ટપકી રહ્યું છે પાણી. હાઈટેક રેલવે સ્ટેશનોથી વાત વચ્ચે વરવા દ્રશ્યો જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં પણ ટપકી રહી છે છતો. છત ટપકતા મુસાફરો મુશ્કેલીમાં. દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદે કરી જમાવટ. રોડ પર વહેતા થયા પાણી. આગાહી મુજબ જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મંડાણ કરી દીધું છે. સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું. મોટાભાગના શહેરોમાં ઘેરાયેલા વાદળો વરસી પડતા શહેરો પાણી પાણી થઈ ગયા. ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ તો નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ ઉપર પાણી વહેતા થયા. જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપુર, ખેરગામ, વાંસદામાં વરસાદ પડ્યો જેથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. આ બાજુ તાપીમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું. સવારના 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. તો ડાંગમાં ભારે બફારા બાદ આકાશ વરસી પડ્યું. ઘેરાયેલા વાદળો સવાર પડતા જ વરસી પડ્યા. સાર્વત્રિક વરસાદ પડતા ખુશીનો માહોલ છવાયો. ભારે ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ બાદ સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો. ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો. વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો છે. જિલ્લામાં અનેક ઝરણા સક્રિય થયા છે. તો અમરેલી જિલ્લામાં વરસાદે રમઝટ બોલાવી. સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો. આ બાજુ ખાંભા, નાનુડી, ભાડ, વાંકિયા, જીકીયાળીમાં વરસાદ પડ્યો. અવિરત ધીમીધારે વરસાદથી પાક પર જાણે કાચું સોનું વરસ્યું. ઉપલેડા ગ્રામ્ય પંથકમાં મોજીરા, ગઢાડા, ખાખી, જાળિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા નદી નાળા છલકાયા. મોજ નદીમાં પાણીની આવક થતા ગઢાડા ગામ પાસે આવેલો મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલાયા છે. સુરતમાં ધોધમાર વરસાદ પડતા રોડ બન્યા નદી. સ્કૂલ વાન પાણીમાં ફસાઈ ગઈ. સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અલથાણા વિસ્તાર ટાપુ બની ગયો. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. એમાં સવારમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ. એક સ્કૂલ વાન ખાડી પાસે ભરાયેલા પાણીમાં વચ્ચોવચ ફસાઈ જતા બાળકો ડરી ગયા. સ્કૂલ વાહન બહાર જ ન નીકળતા સ્કૂલ વાહન ચાલક અને બાળકો નીચે ઉતરી ગયા હતા અને વાનને ધક્કા માર્યા હતા. વાનને ધક્કા મારીને એક કાંઠે પહોંચાડી હતી. બાળકો વાનને ધક્કા મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે તંત્રના પાપે બાળકોને મુશ્કેલી પડી. સ્કૂલ પણ સમય કરતા મોડા પહોંચ્યા હતા. બારડોલીમાં ભારે વરસાદ, તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર બનીને ત્રાટકી રહ્યો છે. અંધાધાર વરસાદથી બારડોલી શહેરના વિવિધ રોડ પર પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તોફાની પવનના કારણે અનેક સ્થળ પર વૃક્ષો ધરાશાયી થયા. શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ ઉપર વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયું. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો. દુર્ઘટનાના પગલે રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે ફાયરની ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ વરસાદના પગલે ખેડૂતોમાં આનંદનો માહોલ પણ છવાયેલો જોવા મળ્યો. 5 દિવસ વરસાદ મોજ કરાવી દેશે. છપ્પરફાડ ખાબકશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ. રાજ્યમાં ચોમાસું ફરી જમાવટ કરવા તૈયાર થઈ ગયું છે. હવામાન વિભાગે ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ પડશે. નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદ વરસી શકે છે.
ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. બીજી તરફ આવતીકાલથી રાજ્યમાં વધી શકે છે પવનનું જોર. દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દીવના દરિયાકાંઠા માટે એલર્ટ અપાયું છે. 3-4 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. ભાવનગરના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા લોકો તરાપા બોટમાં બેસી કરે છે નદી પાર. વિકસિત ગુજરાતના મોડલનો ભાંડો ફોડતા અદ્રશ્યો જુઓ. ભાવનગરના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા લોકોને નદી પાર કરવા આ રીતે જીવનું જોખમ લેવું પડે છે. લોકો બોટમાં સવાર થઈ આ છેડેથી બીજા છેડે જાય છે. ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકી પડી રહી છે. શિહોરના ભાણગઢ ગામ અને પાળિયાદ વચ્ચેનો બનેલા કોઝવેમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી થતા કોઝવે માત્ર 6 માસમાં તૂટી ગયો. કોઝવે તૂટી જતા 15થી વધુ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોઝવે તૂટી જતા ભાણગઢ ગામના લોકો તરાપા બોટમાં બેસીને જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. લોકોને નદીના ભારે પ્રવાહમાં 25 કિલોમીટર દૂરના ચમારડી રોડ અથવા 50 કિલોમીટરનું અંતર કાપી ભાવનગર માઢિયા રોડ પરથી ફરીને અન્ય ગામે જવું પડે છે. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવીને ઝડપથી નવો કોઝવે બનાવવાની માંગ કરી છે. બીજી તરફ ભાવનગર જિલ્લા પંચાયતનો રોડ નીચાણવાળો છે. 1 કિલોમીટર વિસ્તારનો રોડ પાણીમાં ગરકાવ થયો ત્યારે રસ્તો ક્યાં, નદી ક્યાં, ખેતર ક્યાં કે ગામની અંદરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય. પાણી ઉતરે ત્યાં સુધી રાહદારીઓ સામસામે છેડે રાહ જુએ છે. ભુજ તંત્રના પાપે વાહન ચાલકો ખાડામાં ખાબકતા જોવા મળ્યા. જો નગરપાલિકાના પાપે લોકોના હાલ બેહાલ. ભુજમાં ભારે વરસાદ બાદ રોડ બિસ્માર બની ગયા છે. મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. એમાં પાણી ભરાઈ રહેતા લોકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. બિસ્માર રોડના કારણે અનેક વાહન ચાલકો આ રીતે ખાડામાં ખાબકી રહ્યા છે. ભુજના મહેર અલી ચોકમાં ટુ વ્હીલર ચાલકો ખાડામાં એક બાદ એક પડી રહ્યા છે. મહિલાઓ હોય કે પુરુષ, બધા જ એક બાદ એક ખાડામાં ખાબકતા રહે છે અને તંત્ર તમાશો જોતું રહે છે. આ દ્રશ્યો જોતા લાગે છે કે પાલિકાની પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર છે. જાણે કે કોઈને ગંભીર ઈજા થાય તેની રાહ જોઈ રહ્યું છે ભુજ નગરપાલિકા. ગોંડલમાં તંત્રના પાપે જીવના જોખમે નાળામાંથી પસાર થતા વાહન ચાલકો. ગોંડલના ખોડિયારનગર વિસ્તારના નાળામાંથી પસાર થતી વખતે સાવચેત રહેજો. અહીંથી નીકળવું જોખમથી ખાલી નથી. ગોંડલ નગરપાલિકાના પાપે ખોડિયારનગર વિસ્તારના નાળામાં એટલા મોટા ખાડા પડી ગયા છે કે આખું વાહન ખાડામાં ઘૂસી જાય છે. અહીંયા એટલા મોટા ખાડા પડી ગયા છે કે ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે. રસ્તાઓમાં પડેલા ખાડાને લઈને રાહદારીઓ નાળા નીચેથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહન ચાલકો, રાહદારીઓ જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે. પાણી ભરાયેલું હોવાથી અનેક વાહનો ખાડામાં પડતા નજરે પડ્યા. એક રિક્ષા ફસાઈ તો એક બાઇક ચાલક પણ ખાડામાં પડ્યો. એટલું જ નહીં, વાહન ચાલકોની સાથે